પોલીસનું કહેવું છે કે બાઇક ઉપર આવેલા 3-4 બદમાશોએ પહેલા ગોળી મારી અને ત્યારબાદ તલવારથી તેમનું ગળું કાપી નાખ્યું હતું. આ હત્યા દક્ષિણ રાજસ્થાનના પ્રતાપગઢના શહેરથી ફક્ત 4 કિલોમીટરના અંતરે આવેલા એક ગામમાં થઈ છે. ઘટનાના સ્થળે જ કુમાવતના પ્રાણ પખેરુ ઉડી ગયા હતા, જો કે તરત જ તેમને બચાવવા માટે આવી ગયા હતા અને જેથી હુમલો કરનાર બદમાશો ત્યાંથી ભાગી નીકળવામાં સફળ રહ્યા હતા. કુમાવતના પરિવારજનો તેમના મૃતદેહને નહીં સ્વીકારવાની જીતને લઈને બેઠા છે. તેઓની માંગ છે કે તેમના હત્યારાઓની ધરપકડ થાય, ત્યારબાદ જ તેમના મૃતદેહને અગ્નિ સંસ્કાર આપવામાં આવશે. જો કે પોલીસે પરિવારને આશ્વાસન આપ્યું છે કે જલ્દીથી જલ્દી તેમના હત્યારાઓ ધરપકડ કરી લેવામાં આવશે. ત્યારે પોલીસની પૂછપરછમાં કુમાવતના પરિવારે જણાવ્યું કે કુમાવતને કોઈની સાથે અંગત દુશ્મની ન હતી. તેઓ ભાજપ સરકારના સક્રિય કાર્યકર હતા. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા અશોક ગેહલોતે આ ઘટનાની આકરી નિંદા કરી છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. કાશ્મીર ખીણમાં ભારે હિમવર્ષાથી લોકોના જીવન પર ભારે અસર પડી રહી છે, ત્યારે ખીણમાં હિમવર્ષાને કારણે આ વિસ્તારમાં વીજ પુરવઠો પણ રહ્યો નથી. ત્યારે ભારે હિમવર્ષાને લીધે શનિવારથી સવારથી રાજ્યના મોટા ભાગોમાં વીજળી જતી રહી છે. શ્રીનગરમાં હિમવર્ષાને કારણે ઘણી ફ્લાઇટ શ્રીનગર એરપોર્ટ પર રદ કરવામાં આવી છે. હવાઈ મથક અધિકારીઓએ તેમના અધિકૃત ટ્વીટ હેન્ડલથી રદ કરાયેલા ફ્લાઇટની સૂચિ અને જમ્મુ કાશ્મીર હવાઈ મથકથી બદલાયેલા વિમાનોની સૂચિની પ્રકાશિત કરી છે. હિમવર્ષાને કારણે ઘણા રસ્તાઓ પર બરફ જામી ગયા છે અને શહેરના મોટા ભાગના ભાગોમાં બરફ જોવા મળી રહ્યા છે અને હોસ્પિટલમાં વીજળી પણ નથી. ભારે હિમવર્ષાને કારણે સફરજનના બગીચાઓને ભારે નુકસાન થઈ રહ્યું છે એવી અપેક્ષા રાખવામાં આવી છે કે ખેડૂતોને ઘણું દુઃખ થશે. ભારે હિમવર્ષાને કારણે 120થી વધુ લોકો બચાવવામાં આવ્યા હતા, ત્યારે બચાવ કામગીરી 3 વાગ્યા સુધી ચાલી હતી. કાશ્મીર હવામાન શાસ્ત્ર વિભાગે 5 નવેમ્બરથી 2-3 અઠવાડિયા સુધી શુષ્ક હવામાનની આગવાહી કરી છે. તેમજ સમયે એવું અનુમાન કરવામાં આવ્યું છે કે હવામાનમાં સુધારો જોવા મળશે. ભારે હિમવર્ષાને કારણે કાશ્મીર ખીણે બાકીના દેશ સાથેના માર્ગ અને વાયુ માર્ગનો સંપર્ક તૂટ્યો છે. હવામાન વિભાગ એક અધિકારીએ જણાવ્યું હતું કે 2009થી આ પહેલી વખત છે જ્યારે નવેમ્બરમાં શ્રીનગર શહેરમાં હિમવર્ષા થાય છે. તેમણે કહ્યું છે કે આ ખૂબ જ દુર્લભ ઘટના છે. છેલ્લા 2 દાયકામાં નવેમ્બરના 4 મહિનામાં માત્ર શ્રીનગરમાં હિમવર્ષા થઈ છે. અગાઉ નવેમ્બર 2004, 2008 અને 2009 મહિનામાં શ્રીનગરમાં હિમવર્ષા થઈ હતી. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. દિવાળીના તહેવારને લઈને મહીસાગર જિલ્લા પોલીસ વડાની સૂચના અને સંતરામપુરમાં પોલીસ પેટ્રોલિંગ સંગઠન અને કડક બનાવતા બુટલેગરો અને 2 નંબરી ધનવડાઓના ફડફડાટ વચ્ચે પામ્યો છે. સંતરામપુર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સંતરામપુરથી વાજે ખુંડા જતા બાયપાસ રોડ ઉપર સફેદ કલરની પિકઅપ જીપ પકડાઈ હતી. તેમાં ઇંગ્લિશ દારૂની બોટલો સહિત કિંમત ₹57,600 તથા પિકઅપ ડાલાની કિંમત 3 લાખ સ્પાઈ હતી. ત્યારે સંતરામપુરથી ગોધરા તરફ જઈ જતા હાઈવે માર્ગ ઉપર આવેલા બેનત ફાર્મ પાસે બોલેરો જીપ ઝડપાઈ હતી. ત્યારે પરપ્રાંતિ ઇંગ્લિશના દારૂના ક્વાર્ટર પેઢીઓને નંગ તેમજ ₹50,400 કુલ મળીને 6,58,000 પ્રોહિબિશન મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે. સંતરામપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ ગાડીઓના બંને ડ્રાઈવરો ફરાર થઈ ગયા છે. પોલીસે ગુનો દાખલ કરી બંને ગાડીના ફરાર ડ્રાઈવરો સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં દિવાળીના તહેવારો આવનાર હોય એ અનુસંધાને અમારા મહીસાગર જિલ્લાના એસપી સાહેબ તથા અમારા નાયબ પોલીસ અધિક્ષક જયંતભાઈ પટેલ સાહેબની સૂચના મુજબ પોલીસ સ્ટેશનના ચારે બાજુ નાકાબંધી ગોઠવેલી છે. નાકાબંધી ગોઠવેલી તે દરમિયાનમાં અમારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડુંડર સાહેબની સૂચના મુજબ પોલીસ સ્ટેશનના માણસો સાથે સદન પેટ્રોલિંગમાં હતા. દરમિયાનમાં આજે સવારે સવારના 9:30 વાગ્યાની આજુબાજુના સુમારે મેળતા પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એક ગાડી જીજેટ પાર્સિંગની આવતી જે શંકાસ્પદ જણાતા તેને રોકી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો. જે દારૂ મળી આવ્યો તે દરમિયાનમાં ડ્રાઈવર ગાડી મૂકીને ફરાર થઈ ગયો અને દારૂની ગાડી અરે ગાડી તથા મુદ્દામાળ સાથે પોલીસ સ્ટેશને લાવી અને આવી તપાસ કરતા જોયું હતું. એની અંદર વિદેશી દારૂ ભરેલો હતો. જે દારૂ આશરે 3 લાખ જેટલો વાહન સાથે થાય છે. દારૂ તથા વાહન કબજે કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી એની તપાસ જનરલ સાહેબ કરી રહ્યા છે. તેવી જ રીતે આ ગઈકાલે પણ આ જ રીતે
મોટી વિસ્તારમાંથી એક ગાડી કે જે વન પાર્સલની પકડાયેલી, જેમાં પણ ઇંગ્લિશ વિદેશી દારૂ મળી આવેલો, જે દારૂનો ગુનો દાખલ કરી અને એની તપાસ પણ ડિન્ડો સાહેબ કરી રહ્યા છે, તે ગાડીમાં બી મુદ્દામાલ સાથે આશરે 367,000 જેટલી કિંમતનો દારૂ હતો. કાલે અને આજે મળીને કુલ 700,000 જેટલી કિંમતનો વિદેશી દારૂ પકડવામાં આવ્યો છે. બરાબર, અને તે બંને આરોપીઓ ફરાર છે અને તેની તપાસ હાલમાં ડિન્ડો સાહેબ કરી રહ્યા છે. શું નામ? મારું નામ છે ધીરુભાઈ પિયુષ. અમીન કોઠારી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સંતરામપુર. સુરત ડાયમંડ એસોસિએશનના આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબાતી જાણી અને માતૃશ્રી શાંતાબા વિડિયા હોસ્પિટલમાં બેટી બચાવો અભિયાન અંતર્ગત બેટી વધાવ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ દીકરીને બોન્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. માં બેટી બચાવો અભિયાન અંતર્ગત બેટી બચાવો બેટી વધાવો વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ દીકરીને બોન્ડ વિતરણ શાંતાબા વિડિયા હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. સાથે દંપતીને આરટીએસવી હોસ્પિટલમાં એક કરતા વધારે દીકરીનો જન્મ થયો હોય તે દીકરીને 10,000 બોન્ડ આપવામાં આવે છે. જે દીકરી 20 વર્ષની થાય ત્યારે લગભગ 85,000 મળવા પાત્ર થાય છે, ત્યારે 50 બોન્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે મનહરભાઈ સાસપરા તરફથી આ કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મનહરભાઈ જે સાસપરા તરફથી કરવામાં આવ્યું હતું તેમાં મહેમાન તરીકે ડોક્ટર હસમુખભાઈ ચૌધરી તથા હોસ્પિટલના હોદ્દેદારો અને ટ્રસ્ટીઓ અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. તો આ બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. મેં ડૉક્ટર હસમુખ અગ્રવાલ, યહાં સાહિબાગ મેં રેશમભાઈ હોસ્પિટલ ચલાતા હું. ઇસ દિવાળી કે અવસર પર મેં અપને ગુજરાત કે ભારત કે લોકો કો દિવાળી કી ખૂબ ખૂબ શુભકામના દેતા હું. મહાલક્ષ્મી સે પ્રાર્થના કરતા હું કે પૂરે દેશ મેં પાસીઓ કે ઉપર ધન કી વર્ષા બની રહે, ઉસકે માધ્યમ સે સબ લોગ સુખી સંપન્ન હો ઓર સબકા સ્વાસ્થ્ય ખૂબ બઢિયા રહે. એસી મેં દિવાળી કે અવસર પર પૂરે દેશવાસીઓ કો શુભકામના દેતા હું. मैं इंद्र मौर्य, ओम शांति विद्यालय की तरफ से आप सभी देशवासियों को दिवाली की और नए वर्ष की हार्दिक शुभकामना देता हूं. और विद्यालय द्वारा ये शुभकामना देता है कि आपका नया वर्ष मंगलकारी हो, शुभकारी हो और प्रतिकारी हो. હું ડૉક્ટર અમરીશ ત્રિપાઠી, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 B2 અને ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટના પરિવાર તરફથી હું આપ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું. તમારું જીવન અને સૌનું જીવન એક સરસ પ્રકાશમય રહે અને સુખી સંપન્ન અને એક સંસ્કારથી ભરેલું જીવન રહે તેવી મારી શુભકામનાઓ છે. હું અરવિંદ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી છું. દિવાળીની શુભકામના અને નવા વર્ષને પ્રજાને મારા પરિવાર ઓળથી અને મારા તરફથી ભગવાન નવા વર્ષમાં ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી ભગવાને પ્રાર્થના કરું છું. સાથે સાથે નવા વર્ષમાં ગુજરાતની અને હિન્દુસ્તાનને માતાનો આશીર્વાદ રહે અને ખૂબ લોકોને રોજગારી મળે, શાંતિ મળે એવી મારી પ્રાર્થના છે. દીપાવલી ઓર નવે વર્ષ કી સભી દેશવાસીઓ કો ઢેર સારી શુભકામનાએં.
आपका आने वाला नवा वर्ष सुखमय संपन्न मन और ढेर सारी खुशियों के साथ बना रहे, ऐसी सभी देशवासियों को खूब खूब शुभकामनाएं। રોમાં દરિયા માર્ગ વાહન સાથે જવાનો કોઈક અલગ જ પ્રકારનો અનુભવ લોકોને જોવા મળી રહ્યો છે। વધારેમાં વધારે લોકો રો રો ફેરીનો લાભ લઈ સમાન અને પોતાનું વાહન પણ લઈ જઈ શકાતું હોવાથી સુરતથી દહેજ સુધી પોતાના વાહન સાથે ગયા બાદ રો રોમાં દરિયા માર્ગે વાહન સાથે જવાનો કંઈક અલગ પ્રકારનો અનુભવ લોકોને જોવા મળ્યો હતો। સુરતથી એક દોઢ કલાક દહેજ પહોંચ્યા બાદ ત્યાંથી દોઢથી બે કલાકની દરિયા મુસાફરી બાદ ઘોઘાથી ભાવનગરનું અંતર માત્ર 20 કિમી તેમજ જેટલું દૂર પોતાનું ગામ હોય તેટલા સમય વતનમાં જવા માટે લાગશે। પરંતુ અન્ય ટ્રાન્સપોર્ટેશન કરતા સમય તદ્દન સામાન્ય અને બિલકુલ ઓછો હોવાથી બપોરે સુરતથી જમીનને નીકળ્યા બાદ રાત્રિનું ભોજન પોતાના વતનમાં જઈને આરામથી કરી શકાશે। બાય રોડ જતા 8-10 કલાક પહોંચતા લાગે છે ત્યારે હવે રો રોના સેવાના પ્રારંભથી હવે સુવિધામાં વધારો અને સમય તેમજ ઈંધણ કે ખર્ચની બચત સાથે બપોરનું ભોજન સુરતમાં અને સાંજવાળું વતનમાં આરામથી કરી શકાશે। શહેરના મોટા વરસા વિસ્તારમાં સુદામા ચોક ખાતે રહેતા અને ભાવનગર જિલ્લામાં ગોગા નજીકના નથુગઢ ગામના 15-17 જેટલા યુવાનોનું એક ગ્રુપ બાઇક પર દહેજ જોવા માટે નીકળ્યું હતું, જે 3-30 કલાકે અથવા 7 કલાકે એમ બે વખત ઉપરથી રો રો ફેરીમાં રાત્રિના 10 પહેલા પોતાના ગામ પહોંચી જશે। હનુમાન મંદિર રોડ પર માતાવાડીમાં એક મેડિકલ સ્ટોર ખાતે રો રો ફેરી માટેનું બુકિંગ કરતા આશીષ દેસાઈના જણાવ્યા પ્રમાણે 1 નવેમ્બરથી 8 નવેમ્બર સુધી રો રોમાં 500 સીટોનું બુકિંગ લગભગ ફૂલ થઈ ચૂક્યું છે। ખાસ કરીને ટુ વ્હીલર સાથે જનાર રત્નાકારો ઘસારો મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે, કારણ કે ટુ વ્હીલરનો ચાર્જ માત્ર 150 રૂપિયા જેટલો જ રખાયો છે। પેસેન્જર વિરમદેવસિંહ ગોયલે જણાવ્યું હતું કે અમારે ભાવનગર જવાનું છે, સુરતથી બપોરે નીકળ્યા છીએ અને રાત્રે પહોંચી જશું, ત્યારે રો રો સેવા શરૂ થતા સમયનો ઘણો બચાવ અને ટ્રાફિક સમય સાથે છુટકારો મળ્યો છે। જો આ સુવિધા સુરતના હરાજીથી શરૂ થશે તો લોકોને વધારે ફાયદો થશે। અરવિંદ રૂંગરાણીએ જણાવ્યું હતું કે અમારું ગામ ગઢડા બાજુ છે, તેથી સુરતથી નીકળીને દહેજ ઘોઘા અને ભાવનગર એમ 3 જગ્યાએ સમાન ફેરવવો પડે છે, છતાં પણ દિવાળીના સમયમાં ભાડામાં રો રો ફેરાને કારણે ઘણો ફાયદો થયો છે। અત્યારે ખાનગી બસમાં ડબલના સોફાના 2600 ભાડું છે, ત્યારે રો રો ફેરામાં 200-400 રૂપિયા કેટેગરી મુજબ ભાડું હોવાથી સસ્તું પડે છે। અરવિંદ રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત। ગેસ સિલિન્ડરમાં દારૂ લઈને જતા બુટલેગરોએ પોલીસથી બચવાતું કોઝમાં આવ્યો હતો, છતાં તેઓ પકડાઈ ગયા હતા। અમદાવાદમાં ગેસ સિલિન્ડરમાં દારૂની હેરફેર કરનાર બુટલેગરોને રાહુલ પોલીસે ઝડપી પાડ્યા છે। અમદાવાદ ગેસ સિલિન્ડરમાં દારૂની હેરફેર કરનાર બુટલેગરને રામોલ પોલીસે ઝડપી પાડ્યો છે। ગેસ સિલિન્ડરમાં ચોરખાનું બનાવીને તેમાં દારૂનો જથ્થો ભરીને હેરફેર કરવા અને પોલીસથી બચવા માટે તુક્કો અજમાવ્યો હતો, છતાં બંને બુટલેગરો પકડાઈ ગયા હતા। ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે બંધારણીઓ પોતાનો શોખ પૂરો કરવા માટે ગમે તે કિંમત ચૂકવવા તૈયાર હોય છે। અમદાવાદ સહિત રાજ્યના મોટા વિસ્તારમાં બુટલેગરો દારૂ વેચી રહ્યા હોવાનો બનાવ સામે આવી રહ્યા છે, ત્યારે પોલીસથી બચવા માટે કોઈ પણ જાતની અડચણ વગર દારૂની હેરફેર કરવા માટે બુદ્ધિનો પ્રયોગ કરીને નવો રાસ્તો અજમાવ્યો હતો। ત્યારે બુટલેગરોએ ગેસ સિલિન્ડરને કોઈ દેખાય નહીં તે રીતે ચોરખાનું બનાવી તેમાં વિદેશી દારૂ ભર્યો હતો, જેને રામોલ પોલીસે જગદીશ પટેલ અને ભાવેશ પંચાલે ઝડપી પાડ્યા છે। બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોતાના ખેતરમાં કરેલી મહેનત દ્વારા થયેલા ઉત્પાદનનું યોગ્ય વળતર મળી રહે તે માટે મકાઈ, ડાંગર, મગફળી અને બાજરીના ટેકાના ભાવે ખરીદી કરવાનો નવતર અભિગમ દાહોદ જિલ્લામાં કાર્યરત કરવામાં આવ્યો છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પોતાના ખેતરમાં કરેલી મહેનત દ્વારા થયેલ ઉત્પાદનનું યોગ્ય વળતર મળી રહે તે માટે મકાઈ, ડાંગર, મગફળી અને બાજરીના ટેકા ભાવે ખરીદી કરવાનો નવતર અભિગમ દાહોદ જિલ્લામાં કાર્યરત કર્યો છે। તદ્દન અનુસાર દેવગઢ બારિયા APMC ખાતે ટેકાના ભાવે ડાંગરની ખરીદી માટેના કાર્યક્રમ યોજાયા હતા।
રાજ્યના ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ, પશુપાલન અને ગૌ સંવર્ધનના રાજ્યમંત્રી ભજુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડાંગર ખરીદીને કેન્દ્રની મુલાકાત લેતા ગ્રામ વિકાસના રાજ્યમંત્રી ભજુભાઈ ખાબડે જણાવ્યું હતું કે ખેડૂતની તેની મહેનત અને ઉત્પાદનનું યોગ્ય વળતર મળી રહે તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટેકાના ભાવે ખરીદી કરવાની યોજનામાં દેશમાં અમલીત કરી છે, જે ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી છે. જિલ્લામાં તમામ તાલુકાના ગોડાઉનમાં ખરીદી માટેની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે, જે માટે ઓનલાઈન પદ્ધતિની જાણકારી મંત્રી ખાબેડ સરળ ભાષામાં આપી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ હાજર રહ્યા હતા અને તેમણે કહ્યું હતું કે સરકારની ખેડૂતો માટે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીની નીતિને બિરદાવીને ખેડૂતોને લાભ આપવાનું આહ્વાન કર્યું છે. આ કાર્યક્રમમાં જિલ્લા પુરવઠા અધિકારી અને પ્રાંત અધિકારી તેમજ ચેરમેન અને પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન અને ગાંધીનગર ગુજરાત પુરવઠાના નિગમ કંપની તેમજ સચિવ મોનિકાબેન હાજર રહ્યા હતા. ગાંધીનગર ગુજરાત પુરવઠાના નિગમ તેમજ ગ્રામજનો અને ખેડૂતો ભાઈઓ અને બહેનો ગાંધીનગર ગુજરાત પુરવઠાના નિગમ તેમજ અધિકારીઓ, અગ્રણીઓ અને કાર્યકરો તેમજ ગ્રામજનોના ખેડૂતો અને ભાઈ બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજસ્થાનમાં ચૂંટણીની રેલીમાં કહ્યું કે રામ મંદિર નિર્માણનું કામ જલ્દીથી શરૂ કરવામાં આવે. ત્યારે યોગીએ દેશભરના લોકોને એવી અપીલ કરી કે રામ મંદિરના નિર્માણ માટે તેઓ 6 નવેમ્બર પોતાના ઘરોમાં પ્રભુ શ્રી રામના નામે એક દીપક ઉત્સવ કરે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજસ્થાનમાં ચૂંટણી રેલીમાં કહ્યું કે રામ મંદિરના નિર્માણ કામ જલ્દીથી શરૂ કરવાનું છે. ત્યારે યોગીએ દેશભરના લોકોને એવી અપીલ કરી છે, રામ મંદિરના નિર્માણ માટે તેઓ 6 નવેમ્બર પોતાના ઘરોમાં પ્રભુ શ્રી રામના નામે એક દીપક પ્રગટાવશે. બિકાનેરમાં એક ચૂંટણી રેલીમાં યોગી આદિત્યનાથે કહ્યું કે ધર્મ સ્થળ ઉપાસના નહીં પરંતુ રાષ્ટ્રીય એકાત્મકતાનો પણ સ્થળ છે. તે નાગરિકો માટે ધર્મ સ્થળ ખુલ્લા રાખવા જોઈએ. આજના સમયની ખાસ જરૂરિયાત છે કે યોગીએ બિકાનેરમાં નીલેશ્વર મઠ સિદ્ધપીઠમાં યોગી શ્રી મત્સ્યેન્દ્રનાથ તેમજ યોગ ગુરુ ગોરક્ષનાથ અને ભગવાન આદિત્ય દેવની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. લોકોને સંબોધિત કરતા આદિત્યનાથે કહ્યું હતું કે નાથ સંપ્રદાય પરંપરા પણ સમાજને નવી દિશા દેવામાં ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. ત્યારે ભગવાન શ્રી રામનું જીવન આદર્શમય રહ્યું છે. આ દરમિયાન જ્યારે ભીડ જય શ્રી રામનો ઉદ્ઘોષ કરી રહી હતી, તેવું કહ્યું હતું કે તેઓ જાણે છે કે રામ નામ પર આપની શું ઈચ્છા છે, આપની ભાવનાઓ સાકાર રૂપ લે છે. આના માટે દેશભરમાં પ્રત્યેક ઘરમાં 6 નવેમ્બરના રોજ એક દીવો રામનો પ્રગટવો જોઈએ. ત્યારે દિવાળી બાદ આ કામ શરૂ કરવામાં આવે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. કાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. મેં મહેશ સિંહ કુશવાહા, ઉત્તર ભારતીય વિકાસ પરિષદ કોર કમિટી પ્રદેશ અધ્યક્ષ, ક્ષત્રિય વિકાસ પરિષદ ઉપાધ્યક્ષ, અખિલ ભારતીય હિન્દી ભાષી ઉત્થાન સંઘ કોષાધ્યક્ષ, આપ સભી કો દીપાવલી કે પર્વ પર ખૂબ ખૂબ શુભકામનાએ દેતા હું. આપકા નય આને વાલે નયે સાલ મેં આપકા જીવન ખૂબ સુખમય ઓર શાંતિમય ગુજરે એસી ઈશ્વર સે પ્રાર્થના કરતા હું. હું જલપિન ભીમાણી, MN વિદ્યારય શાળા પરિવાર તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું અને આ સાથે તમારું નવું વર્ષ ખૂબ જ સુખદમય રહે અને સમૃદ્ધિમય બની રહે એવી શુભેચ્છા અને દિલથી પ્રાર્થના. मैं जिग्नेश आर मौर्य, ब्राइड इंग्लिश स्कूल CTM की तरफ से आप सभी को दीपावली एवं नूतन वर्षा अभिनंदन एवं भाई बहनों के पावन पर्व ऐसे भाई दूज की आप सभी को ढेरों सारी शुभकामनाएं. હું વીડીવાળા, કલોલ સિટી પોલીસ સ્ટેશન, ગાંધીનગર જિલ્લો. આવનારી દિવાળી અને નવું વર્ષ બધા મિત્રો માટે
લાભદાયી શુભ નીવડે એવી શુભકામના પાઠવું છું. મિત્રો, ગુજરાત અને આખા ભારતમાં જે આપણે સંવત વર્ષ કહેવાય હિન્દુ વર્ષ, એ પ્રમાણે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. એમાં ખાસ કરીને ગુજરાતીમાં બીજા બધા કરતાં, આખા ભારતમાં બીજા રાજ્યો કરતાં જુદી રીતે ઉજવવામાં આવે છે. 5 દિવસનો કન્ટિન્યુઅસ આ તહેવાર ઉજવવામાં આવે છે અને ખૂબ સારી રીતે ઉજવવામાં આવે છે. અને આ બીજા દિવસથી આપણા હિન્દુ વર્ષ પ્રમાણે નવું વર્ષ ચાલુ થતું હોય છે. તો આ માટે હું સરકાર વતી અને સિવિલ હોસ્પિટલ વતી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. આપનું આવતું વર્ષ સારું જાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું. મહેસાણા જિલ્લાના સાંસદ જયશ્રીબેન પટેલના અધ્યક્ષસ્થાને દિશા ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેટર અને મોનિટરિંગ બેઠકની સમિતિ મળી હતી. ત્યારે આ સર્કિટ હાઉસ ખાતે આ બેઠક યોજાઈ હતી. ત્યારે જિલ્લાની વિવિધ જુદી જુદી 28 ગરીબલક્ષી અગત્યની યોજનાની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, જિલ્લા કલેક્ટર એચ કે પટેલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી એમ વાય દક્ષિણે તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. અમદાવાદ ખાતે વિપક્ષી નેતા પરેશ ધાનાણી અને વિજય ઠુમ્મરની નેતાગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં કોંગ્રેસ ભવન પાસે પરેશ ધાનાણી અને વીરજી ઠુમ્મર વિરુદ્ધમાં નેતાગીરીનો વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસ આગેવાન દીપક માલાણીએ કોંગ્રેસ પર સામે જ માંડ્યો મોરચો, જેમાં સાવરકુંડલા એપીએમસીના ચેરમેન દીપક માલાણીનો મોરચો વિરોધ કર્યો હતો. દીપક માલાણી સહિત અમરેલી કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ધરણા યોજ્યા હતા. માલાણીને એપીએમસીની ચૂંટણીમાં હરાવવાનો પ્રયાસ આક્ષેપે ધરણા કર્યા હતા. યોગેશ્વરી રામાનું સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. નમસ્કાર.